તો કુંડલીની શું છે અત્યારે હું બોલી રહ્યો છું તે કુંડલીની છે તમે જાગૃત છો અને સાંભળો છો જો તમે જાગૃત છો તે કુંડલીની છે એક ફૂલ ખીલી રહ્યું છે એ કુંડલીની છે એક કૂતરું ભસી રહ્યું છે તે પણ કુંડલીની છે બીજા શબ્દોમાં કહીએ તો અસ્તિત્વના મૂળભૂત જીવન બળને કુંડલીની કહેવાય છે હવે આ સિસ્ટમની અંદર માનવીય સિસ્ટમની અંદર જો આને તમે જીવનના એક પેકેજની જેમ જોશો તે જીવનનો એક ભાગ છે જીવનના આ ભાગને એક ચોક્કસ રીતે પેક કરવામાં આવ્યો છે જેમાં આ ઉર્જાના ઘણા સ્તરો છે ઉર્જાનું એક પરિમાણ તરત જ જીવંત બને છે કારણ કે તે જરૂરી છે તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ત્યાં સુધી ઉર્જાના અન્ય પરિમાણો જીવંત નહીં બને જ્યાં સુધી તમે તે વિશે કંઈક કરો જ્યાં સુધી તમે તેના વિશે જાગૃત નથી અને ચોક્કસ રીતે સક્રિય નથી કરી શકતા ત્યાં સુધી તે અસ્તિત્વમાં નહીં આવે નિષ્ક્રિય ઉર્જા ખૂબ જ મોટી છે એ ઉર્જા કરતાં જેનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૌતિક જીવન જીવવા માટે સંપૂર્ણ રીતે સંપૂર્ણ રીતે શારીરિક અને બૌદ્ધિક જીવન જીવવા માટે તમારે માત્ર તમારા એકવીસ ચક્રો સક્રિય કરવા પડશે આ એકસો ને ચૌદમાંથી જો લગભગ એકવીસ કાર્યરત હોય તો તમે સંપૂર્ણ જીવન જીવી શકશો તમને કોઈ અપૂર્ણતા નહીં લાગે તમે એક સંપૂર્ણ ભૌતિક જીવન જીવશો તમારા જીવનમાં કોઈ તકલીફ નહીં હોય તમે માનશો કે તમે ખૂબ જ સફળ છો પરંતુ તમે માત્ર એકવીસ તે એકવીસ ટકા કરતાં પણ ઓછું છે એકસો ને ચૌદમાંથી વીસ ટકાથી પણ ઓછું વીસ ટકાથી ઓછું હોવા છતાં પણ તમને સંપૂર્ણ જીવનનો અનુભવ થશે કોઈપણ જાતની અપૂર્ણતા વગર જીવનની બાકીની ટકાવારી શેના વિશે છે તેની તો કોઈ જરૂરત પણ નથી જો તમે માત્ર સારી રીતે જીવવા માગતા હો જો તમે ઉર્જાના આ પરિમાણને સક્રિય કરશો તો જીવનના અન્ય પરિમાણો પણ ખુલશે એક બાબત એ છે કે શું તમે તેની માટે તૈયાર છો પ્રશ્ન એ નથી કે તે સારું છે કે ખરાબ પ્રશ્ન માત્ર એટલો છે કે શું તમે તેની માટે તૈયાર છો કારણ કે જો જીવનની શ્રેષ્ઠ બાબતો જો તમારા જીવનમાં આવે જ્યારે તમે તેની માટે તૈયાર ના હો તો તે તમારી માટે સારી બાબત નથી તમારા અનુભવમાં એ સારી વસ્તુ નહીં હોય જો કોઈ વસ્તુ તમને પ્રાપ્ત થાય જે મેળવવા માટે તમે તૈયાર જ ના હો એ ભલે સર્વશ્રેષ્ઠ વસ્તુ હોય સર્વશ્રેષ્ઠ વસ્તુ પણ એ ત્યારે મળે છે જ્યારે તમે તેની માટે તૈયાર જ નથી તો એ સારી વસ્તુ નથી બરાબર તો પ્રશ્ન એ છે કે શું તમે તેની માટે તૈયાર છો અને જો તૈયાર હો તો આપણે તેની માટે શું કરી શકીએ તેને સક્રિય કરવા શું કરી શકાય આમ કરવા માટે વિવિધ રીતો છે ઘણી બધી રીતો પરંતુ કુંડલીની યોગા શું લોકો કુંડલીની યોગાના અભ્યાસ સાથે પરિચિત છે ઓકે કુંડલીની યોગ હું કોઈના વિશે ટિપ્પણી નથી કરી રહ્યો કે કુંડલીની યોગ પોતાની પ્રકૃતિ પ્રમાણે યોગનું સૌથી ખતરનાક સ્વરૂપ છે હું તેને ખતરનાક કહું છું કારણ કે તે સૌથી વધુ શક્તિશાળી પણ છે જે સૌથી વધુ શક્તિશાળી હોય છે તે સૌથી વધુ ખતરનાક પણ હોય છે જો તેનું યોગ્ય સંચાલન કરવામાં ન આવે તો ઘણા બધા પ્રકારની ઉર્જાઓ છે આ દુનિયામાં અત્યારે વીજળીનું ઉત્પાદન સુધા વિવિધ પ્રકારે કરવામાં આવી રહ્યું છે અત્યારે તેમાંની એક પદ્ધતિ છે પરમાણુઓની પ્રતિક્રિયા દ્વારા પરમાણુ રિએક્ટર દ્વારા હાલમાં તે ઊર્જા ઉત્પન્ન કરવાની સૌથી કાર્યક્ષમ અને જાણીતી રીત છે પરંતુ સાથે સાથે તેટલી જ ખતરનાક પણ છે જ્યારે વસ્તુઓ ખોટી પડે છે ત્યારે ખૂબ ભયાનક રીતે ખોટી પડે છે જ્યારે તે બરાબર ચાલે છે ત્યારે ઉર્જા ઉત્પન્ન કરવાનો આ ગ્રહ પરનો સૌથી શ્રેષ્ઠ અને સરળ રસ્તો ખરેખર પરમાણુ ઉર્જાનો છે પરંતુ જ્યારે તેમાં ખામી રહી જાય છે ત્યારે તે ખૂબ ખરાબ પરિણામ આપે છે જેને પછી સુધારી પણ નથી શકાતું તો તે જ પ્રમાણે કુંડલીની યોગ એ સૌથી વધુ શક્તિશાળી પરંતુ સૌથી વધુ ખતરનાક છે આવશ્યક તૈયારી અને માર્ગદર્શન વગર કોઈ નિષ્ણાતના માર્ગદર્શન વગર સતત માર્ગદર્શન અને નિરીક્ષણ વગર કોઈએ ક્યારેય તેનો પ્રયાસ ન કરવો જોઈએ પરંતુ સમસ્યા એ છે કે તેના વિશે પુસ્તકો લખાયા છે અને લોકોને ઉચ્ચતમ કક્ષાનો યોગ કરવો છે અને એથી શરૂઆત નથી કરવી દરેકને મૂળાક્ષર ઝીથી ચાલુ કરવું છે આ વલણ માત્ર પોતાનામાં એક જોખમ છે જે એક જીવનનું પરિવર્તન કરી શકે તેવી શક્તિ છે તે જીવનનો વિનાશ કરી શકે એમ છે માત્ર એ કારણથી કે કોઈ પણ આવશ્યક પ્રતિબદ્ધતા સમર્પણ ધ્યાન અને સમજણ વિના તેનું સંચાલન કરવામાં આવી રહ્યું છે ભલે કુંડલિનીને જાગૃત કરવા વિશે જો તે જાગૃત થાય છે તો તે તમારા જીવનના પરિમાણો એટલા ઝડપથી બદલશે કે તમારી બાહ્ય વ્યવસ્થાઓને પણ તમારે સમાંતર રીતે બદલવા તત્પર રહેવું પડશે ખૂબ ઝડપથી નહીંતર પછી બધી વસ્તુઓ મોટા પાયે ભાંગી પડશે શાસ્ત્રીય યોગિક પરંપરામાં અમુક પ્રકારનો યોગ છે જે અમે કૌટુંબિક પરિસ્થિતિમાં રહેતા લોકોને શીખવીએ છીએ અમુક અન્ય પ્રકારનો યોગ છે જે અમે તપસ્વીઓને શીખવીએ છીએ ઈશામાં અમારી પાસે બંને પ્રકાર છે અમારી પાસે તપસ્વીઓ માટે અને સામાન્ય યોગ પણ છે અમે તમને તપસ્વીઓ માટેનો યોગ ક્યારેય નહીં શીખવીએ તે સૌથી વધુ શક્તિશાળી રીત છે પરંતુ તે શિસ્ત અને ધ્યાનના અમુક પરિમાણની માંગ કરશે જેની માટે તમારું રોજબરોજનું જીવન પરવાનગી નહીં આપે જો તમે તે પ્રકારનો યોગ કરશો તો તે તમારું બાહ્ય જીવન તરત જ વેરવિખેર કરી નાખશે હવે આ યોગ તમારા જીવનને વેરવિખેર કરવા માટે નથી પરંતુ આ યોગની રચના તમારા જીવનને વધુ સારું બનાવવા માટે કરવામાં આવી છે જ્યારે જીવન બહેતર બને છે જ્યારે સારી ઘટનાઓ બને છે તમે વધુ પૈસા બનાવો છો તમારો ધંધો સારો ચાલે છે તમારો વ્યવસાય સારી રીતે ચાલે છે તમારી સામાન્ય રીતે બદનસીબે તમારી ઉચ્ચતર મેળવવાની ઝંખના ધીમી પડે છે હા તો ખરા અર્થમાં એમ કરવું એ સારી રીત નથી પરંતુ આજની દુનિયામાં એકમાત્ર રીત છે જે કામ કરશે અને મોટાભાગના લોકો માટે પણ આ જ રીતે કામ કરશે ખૂબ નાની સંખ્યાના લોકો માટે અમે જુદી રીતે કામ કરીશું અમે આ બધી વસ્તુઓની અવગણના કરીને માત્ર એ કરીશું જે ખૂબ જ શક્તિશાળી છે પણ આમ કરવાથી તેમની સામાજિક રચના વેરવિખેર થઈ જશે આમ કરવું બધા માટે યોગ્ય નથી તો આ બધા વિવિધ પરિમાણો છે કુંડલીની યોગ જો તેની સાધના કરવી હોય તો તમારે એક ચોક્કસ વાતાવરણમાં જ રહેવું પડશે તમે સામાજિક વાતાવરણમાં રહીને કુંડલીની યોગ નહીં કરી શકો નહીતર પછી કુંડલીની યોગના નામે તમે કંઈક સરળ વસ્તુ કરી રહ્યા હશો નહીંતર કુંડલીની યોગ તો ગણતરીના દિવસોમાં જ તમારામાં પરિવર્તન લાવે છે અચાનક જ પોતાના ઘરમાં તમે એક અજાણ વ્યક્તિ બની જાઓ છો માત્ર બે દિવસની સાધના પછી કારણ કે તે તમારા વિશેની બધી બાબતો બદલી નાખશે તો શું આપણે કુંડલીની જાગૃત કરી શકીએ છીએ હા એક રીતે એ છે કે તમે અનુકૂળ વાતાવરણ બનાવો તેથી તે ધીમે ધીમે જાગૃત થાય બીજી રીતે છે કે તેને એ રીતે ઉશ્કેરો કે તે ખૂબ ઝડપથી જાગૃત થાય જો તે ઝડપથી જાગૃત થશે તો બધું નાટ્યાત્મક રીતે બદલાશે અને જો તે ધીમે ધીમે સમયાંતરે જાગૃત થશે તો બદલાવ ધીમે ધીમે થશે અને તમે તે બદલાવને સંભાળવા માટે સક્ષમ હશો પણ જો તે ખૂબ જ ઝડપથી થશે તો એ બદલાવોનું તમે સંચાલન નહીં કરી શકો એવું લાગશે કે બધું જ વેરવિખેર થઈ ગયું છે તો તેને કરવાની વિવિધ રીતો છે કેટલી રીતો ઘણી બધી રીતો છે હું તેમાં નહીં પડું અત્યારે તેને કરવાની ઘણી બધી રીતો છે મૂળભૂત રીતે તેને કરવાની એકસો બાર રીતો છે એવી એકસો ને બાર રીતો છે જેનાથી તમે તેને જાગૃત કરી શકો છો જેમાં તમે પાયાથી ઓ તેની માટે તમારે માળખાને સમજવું પડશે બાકી તે ઘણું વિસ્તૃત થઈ જશે આ એકસો ને ચૌદ ચક્રોમાંથી એવા સાત છે જેને આપણે સાત પરિમાણ તરીકે ઓળખીએ છીએ તેમાંથી છ શરીરની અંદર છે અને એક શરીરની બહાર છે તો જો તમે આ એકસો ને બાર રીતોનો ઉપયોગ કરશો તો તમે છ ચક્રોનું સંચાલન કરી શકશો પરંતુ સાતમું નહીં કરી શકો એકસો ને બાર રીતો છે જેના દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ એ ચક્રને જેને આપણે આજ્ઞા કહીએ છીએ પરંતુ આજ્ઞાથી સહસ્રાર સુધી કોઈ માર્ગ નથી તેને કરવાની કોઈ રીત નથી તમારે માત્ર એક ઊંડી ખીણમાં ઝંપલાવું પડશે તમારે જો ઊંડી ખીણમાં ઝંપલાવું હોય તો તમે પાગલ હોવા જોઈએ અથવા પછી તમને કોઈ વ્યક્તિ પર ખૂબ જ ભરોસો હોવો જોઈએ કોઈ તમને કહેશે કે કૂદો અને તમે કૂદી પડો છો કારણ કે તમને તે વ્યક્તિમાં ખૂબ જ ભરોસો છે કારણ કે તમને કૂદવાનું કહે છે પણ એ તમારા સારા માટે છે તમે માત્ર કૂદી પડો છો એક તળિયા વગરના ખાડામાં સો તો આ સફર મૂલાધારથી આજ્ઞા સુધી એકસો ને બાર રીતો છે પહોંચવા માટે પરંતુ અહીંયાથી ત્યાં કોઈ રસ્તો નથી તે માત્ર એક કૂદકો છે આ થઈ શકે છે ભરોસા દ્વારા ભક્તિ દ્વારા કે ગાનપણ દ્વારા તમારે પસંદ કરવાનું છે